नमस्कार विद्यार्थी मित्रों, आपणे प्रकरण नंबर 7 भागीदारी पेढीनुं विसर्जननी वात करी रह्या छीए। जेमां मित्रों गया वीडियोनी अंदर आपणे कानूनी जोगवाई विशे समझ्या हता। हवे आपणे एनो खूब ज अगत्यनो टॉपिक जे परीक्षामां आमनोंद स्वरूपे पूछाय छे एनी आजे चर्चा करवानी छे। माल मिलकत निकाल खातुं अने एनी आमनोंदोनी आपणे आजे समझ मेळवानी छे। तो मित्रों माल मिलकत निकाल खातु एटले शुं? तो आपणे ज्यारे वार्षिक हिसाबो बनावीए छीए त्यारे आपणी पासे पाका सर्वेनी अंदर मूड़ी देवा अने मिलकत लेणा एम बे भाग होय छे। ते मिलकत अने देवा ज्यारे धंधो बंद करीए छीए त्यारे मिलकतो वेचवी पड़े अने एना जे नाणा आवे एमांथी देवा चूकववा पड़े। तो मिलकत अने देवाना निकाल अंगेनी हिसाबी असरो दर्शावा माटे जे खातु खोलवामां आवे तेने माल मिलकत निकाल खातु कहे छे। फरी वखत बोलू छू, मिलकत अने देवाना निकाल अंगेनी हिसाबी असरो दर्शावा माटे जे खातु खोलवामां आवे तेने माल मिलकत निकाल खातु कहे छे। माल मिलकत निकाल खाताने बीजा शब्दोमां संपादननું ખાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે મિત્રો વાત કરીએ મિલકતો બંધ કરવાની। તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમામ મિલકતો બંધ કરીશું, રોકડ શિલ્લક અને બેંક શિલ્લક સિવાયની મિલકતો બંધ કરવાની છે। તેની પહેલી આમનોંધ જોઈએ, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે। તો આમનોંધ લખવાની છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા। ફરી વખત બોલું છું આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા। તો મિત્રો આ આમનોંધની ખતવણી કરીએ માલ મિલકત નિકાલ ખાતાની અંદર, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાય મિલકતો ખાતે। જમીન, મકાન, યંત્રો, દેવાદારો, આખર સ્ટોક, લેણી હુંડી, તમામ પ્રકારની મિલકતો, રોકડ શિલ્લક સિવાયની તમામ પ્રકારની મિલકતો બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું। ત્યારબાદ બીજી આમનોંધ જોઈએ, તો મિલકત સામેની જોગવાઈ, મિલકત સામેની જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે। તો મિલકત સામે જોગવાઈ કઈ? તો ગાલખા દનામત હોય, ઘસારા ફંડ હોય કે દેવાદાર વટાવ અનામત હોય, એ બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના છે। મિત્રો જોગવાઈ હંમેશા જમા બાકી હોય, બંધ કરીએ તો થઈ જશે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતું જમા। તો જોગવાઈ ના ખાતા બંધ કરવાની આમદન થાય, ગાલખાદ અનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર, દેવાદાર વટાવ અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા। તેની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જોગવાઈઓ ખાતે, તો કઈ કઈ જોગવાઈ? ગાલખાદ અનામત, દેવાદાર વટાવ અનામત કે ઘસારા ફંડ, એ જમા બાજુ લખવામાં આવશે। આટલું લખો એટલે મિલકત બાજુનો તમામ ભાગ પૂર્ણ થઈ જાય, બંધ થઈ જાય। હવે મૂડી દેવા બાજુના ભાગની વાત કરીએ, તો દેવાના ખાતા બંધ કરવાના છે। ખાસ ધ્યાનથી સાંભળજો, દેવાના ખાતા બંધ કરવાના છે, મૂડીના ખાતા ખુલ્લા રહેશે। તો દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે। દેવા હંમેશા જમા બાકી જુ હોય છે, તે બંધ કરીએ એટલે થઈ જશે ઉધાર। તો આમ નોંધ થશે, જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। ફરી વખત બોલું છું, દેવા બંધ કરવાની આમનોંધ, જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। તેની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલની જમા બાજુ દેવાઓ, લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ, આ સિવાય પ્રોવિડન્ટ ફંડ, ચૂકવવાના બાકી ખર્ચ, અગાઉથી મળેલ આવક, આ તમામ દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું। આ ત્રણ આમનોંધ લખીએ એટલે પેઢીના ચોપડે રહેલું પાકું સરવૈયું બંધ થઈ જાય છે।
હવે મિત્રો આપણે ચૂકવણીનો ક્રમ જોયો હતો, એમાં એવું કીધું કે મિલકત વેચવાની છે અને એના નાણાં આવે એમાંથી દેવા ચૂકવવાના છે. તો ચોથો ટોપિક જોઈએ, મિલકતોનું વેચાણ કરવામાં આવે તો એના માટે આપણે ત્રણ આમ નોંધો શીખવાની છે. પહેલો પોઈન્ટ, રોકડેથી વેચાણ કરવામાં આવે, મિલકતનું રોકડેથી વેચાણ કરવામાં આવે તો રોકડ આવે છે, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. અને તમે જો પહેલી આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતું કઈ બાજુ છે, ઉધાર, તે બંધ કરીને થઈ જશે જમા. તો રોકડેથી વેચવાની આમનોંધ શું થશે, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ફરી વખત કહું છું, રોકડેથી મિલકત વેચવાની આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તેની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ રોકડ ખાતે. દેવાદારો હોય, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, ઓજારો વગેરે તમામ પ્રકારની મિલકતો જે રોકડેથી વેચી છે જમા બાજુ લખવામાં આવશે. બીજું, ભાગીદાર કોઈ મિલકત લઈ જાય છે. ઘણી વખત ભાગીદારને મિલકતની જરૂર હોય તો એ મિલકત ભાગીદાર લઈ જાય, તેની આમનોંધ થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ભાગીદાર મિલકત લઈ જાય એની આમનોંધ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તેની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ, જમા બાજુ. શું લખવાનું, ભાગીદારોના મૂડી ખાતે. શું છે તો કે જે મિલકત હોય તે મિલકતો. અને ત્રીજો ટોપિક છે, ચોપડે નહીં નોંધેલ મિલકત વેચવામાં આવે. હિસાબી ચોપડે મિલકત નથી, પરંતુ ધંધો બંધ કરતી વખતે, વિસર્જન કરતી વખતે આપણને આવી મિલકત યાદ આવે અને વેચીએ, વેચીએ તો આપણી પાસે રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડા આવે તો આમનોંધ લખીશું રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિત્રો આની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખાય રોકડ ખાતે. હવે મિલકતનું વેચાણ કરીએ ત્યારે નોંધ અગત્યની છે, યાદ રાખવાની છે. મિલકતના બે ભાગ છે, દ્રશ્ય મિલકત અને બીજું અદ્રશ્ય મિલકત. તો આપણે અદ્રશ્ય મિલકત યાદ કરીએ તો અદ્રશ્ય મિલકત કઈ છે, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી વગેરે. તો પહેલી નોંધ યાદ રાખીશું, અદ્રશ્ય મિલકત જેવી કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેની ઉપજ કિંમત ન આપી હોય તો શૂન્ય ગણવી. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્કની ઉપજ કિંમત ન આપી હોય તો કેટલી ગણવાની છે, શૂન્ય ગણવાની છે. અને બીજી નોંધ યાદ રાખીશું, દ્રશ્ય મિલકત એટલે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરેની ઉપજ કિંમત ન આપી હોય તો ચોપડે કિંમતને ઉપજ કિંમત ગણવી. ખાસ ધ્યાન રાખજો, અદ્રશ્ય મિલકતની ઉપજ કિંમત નથી આપી તો શૂન્ય ગણાશે, પરંતુ દ્રશ્ય મિલકતની ઉપજ કિંમત ન આપી હોય તો ચોપડે કિંમતને ઉપજ કિંમત ગણવાની રહેશે. તો મિત્રો આ આમનોંધ લખીએ એટલે મિલકતો વહેંચાઈ જશે અને એના રોકડા નાણા આપણને મળશે. એ રોકડ જે આવે છે એમાંથી પેઢીનું દેવું ચૂકવવું પડશે, જેના માટે આપણે જોઈએ આમનોંધ નંબર 5, દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે. આમાં પણ આપણે ત્રણ ટોપિક જોવાના છે. પહેલો ટોપિક, રોકડેથી દેવું ચૂકવવામાં આવશે. રોકડેથી દેવું ચૂકવીએ તો રોકડ જાય, રોકડ જાય તો જમા. અને તમે જો અગાઉ આમનોંધ નંબર 3માં માલ મિલકત નિકાલ ખાતું કઈ બાજુ છે, જમા, તે બંધ થઈ જશે એટલે થશે ઉધાર. રોકડેથી દેવું ચૂકવવાની આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આ આમનોંધની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ.
વિગતમાં શું લખવાનો? રોકડ, ખાતે, લેણદારો, દેવી હુંડી વગેરે જે પણ દેવા છે એ રોકડેથી ચૂકવીએ છીએ લખવામાં આવશે. બીજો ટોપિક, ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે. તો આમનોંધમાં અહીંયા રોકડની જગ્યાએ શું લખવાનું? ભાગીદાર. તો પછીની આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે તેની આમનોંધ થઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો આમનોંધની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતે. જેટલી વિગત આપી એ તમામ વિગત લખવાની રહેશે. અને ત્રીજો ટોપિક, ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે. ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવો તો આપણી પાસેથી રોકડ જાય, રોકડ જાય તો જમા, અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. તો આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાની આમનોંધ થઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આમનોંધની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતે. આમાં પણ આપણે એક નોંધ યાદ રાખવાની છે મિત્રો, દેવાની ચૂકવણી કિંમત ન આપી હોય તો ચોપડે કિંમતે ચૂકવવામાં આવશે. જો દાખલો બંધ કરતી વખતે દેવાની ચૂકવણી કિંમત નથી આપી તો ચોપડે જે પણ લખ્યા છે એ પૈસા આપણે ચૂકવવા પડે છે. ત્યાર પછી જોઈએ મિત્રો આમનો નંબર 6, વિસર્જન ખર્ચ અંગેની નોંધ. તો આપણે કાનૂની જોગવાઈમાં શીખ્યા હતા કે સૌથી પહેલું વિસર્જન ખર્ચ ચૂકવવો પડે છે. તો વિસર્જન ખર્ચ ચૂકવવા માટે બે ટોપિક છે. સામાન્ય રીતે વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી પેઢીની હોય છે. તો એની આમનો શું થશે જોઈએ, રોકડેથી વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. રોકડેથી ચૂકવીએ તો આપણી પાસેથી રોકડ જાય છે, રોકડ જાય તો જમા, અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. તો આમનો થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો આ આમનોની ખતવણી કરીએ તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાય, વિગતમાં શું લખશું? રોકડ ખાતે, વિસર્જન ખર્ચ. પરંતુ ઘણી વખત પેઢીની જવાબદારી હોવા છતાં વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો એવા સંજોગોમાં બે આમનોંધ લખાય છે. પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને બીજી આમનોંધ ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. જો ભાગીદાર વિસર્જન ખર્ચ ચૂકવવાનું સ્વીકારે તો કેટલી આમનોંધ લખવાની? બે. પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. બીજી આમનોંધ ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે આ છ આમનોંધ પૂર્ણ થાય ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવશે. માલ મિલકત નિકાલ ખાતામાં મોટા ભાગે જમા બાજુનો સરવાળો વધુ હોય છે. એ જમા બાજુનો સરવાળો લખી એમાંથી ઉધાર બાજુની ઉપરની તમામ વિગત બાદ કરી દઈએ તો વધશે નફો. એ નફો ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વેચાય? નફા નુકસાનમાં. તો નફાની આમનોંધ શું થશે જોજો, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર અને ભાગીદારના મૂડી ખાતા જમા. તો સાતમો ટોપિક જોઈએ, માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે તો નફો થાય અથવા તો ખોટ જાય. તો પેલા નફાની આમનોંધ આપણે હમણાં સમજ્યા. નફાની આમનોંધ શું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. ખોટની આમનોંધ ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. નફો અથવા ખોટ બે માંથી એક થાય એની આપણે આમનોંધ લખી. હવે છેલ્લે આઠમી એક આમનોંધ જોઈએ, ભાગીદારની લોન ચૂકવવામાં આવે
લોન એ દેવું છે, દેવું હંમેશા જમા બાજુ હોય, અને ચૂકવો એટલે જમા બાજુથી બંધ કરીને ઉધાર બાજુ લઈ જવું પડશે, અને ચૂકવીએ એટલે રોકડ જાય તો રોકડ ખાતે જમા. તો લોન ચૂકવવાની એમનો શું થશે? ભાગીદારની લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, જેની ખતવણી માલ મિલકત નિકાલ ખાતામાં થતી નથી. તો મિત્રો, માલ મિલકત નિકાલ ખાતાને લગતી આપણે જે 8 આમનોંધોનો અભ્યાસ કર્યો છે, એ 8 8 આમનોંધ આપણે તૈયાર કરવાની છે, અને આ આમનોંધ પરથી 6 માર્કના જે દાખલા પૂછાય છે એ આપણે આવતા વિડીયોની અંદર ગણીશું.